નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય છે આપણો ગણિત અને એમાં પ્રકરણ 3 આપો અને લો. તો બાળકો, આપણે એક સરસ મજાની શાળામાં બાળકોને પસંદ હોય એવા ફળોની યાદી અને કોષ્ટક વિશેની સમજૂતી શીખી ગયા હતા. હવે આજે આપણે પાઠ્યપુસ્તક સાધ્યપોથીમાં પેજ નંબર 54 ઉપર તમને સરવાળા અને બાદબાકી કરો એવા દાખલા આપેલા છે. ફક્ત તમારી જાણકારી માટે જે બાળકો આ પરીક્ષામાં પૂછાતા નથી, પરંતુ જાણકારી માટે આપણે બે ઉદાહરણ સમજી લઈશું. તો બધાનું ધ્યાન હવે બોર્ડ ઉપર. તો ચલો બાળકો, પહેલામાં તમને શું આપેલું છે? 10, 60 અને 70. તો પહેલા આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો આપણે શું કરીશું? સરવાળામાં પહેલા આ બંને રકમનો સરવાળો. તો 10 વત્તા 60 બરાબર જવાબ શું આવશે? 70. તો બે રકમનો સરવાળો કરવાથી આ આપણને જવાબ મળવો જોઈએ. હવે એ જ રીતે શું કરીશું? 60 ને આગળ લાવીશું. 60 વત્તા 10 બરાબર 70. તો 12 પરથી બંનેને એકબીજા સાથે આગળ લાવીને સરવાળો કરવાનો છે. હવે એ જ રીતે શું કરવાનું છે? બાજુમાં બાદબાકી કરવાની છે. તો આપણે શું કરીશું? 70 માંથી 60 જાય તો કેટલા વધશે? 10 વધશે. હવે શું કરીશું? તો કે અહીંયા 70 માંથી 60 જાય તો 10 વધ્યા. હવે એ જ રીતે આપણે 70 માંથી 10 બાદ કરીશું એટલે કે શું વધશે? 60 વધશે. એટલે કે એક વખત 70 માંથી 60 બાદ કરવાના અને એક વખત 70 માંથી 10 બાદ કરવાના. કેમ? કારણ કે બાદબાકીમાં હંમેશા મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યાને આપણે બાદ કરીશું અને સરવાળામાંથી બંનેના જવાબ સરખા આવશે, પરંતુ બાદબાકીમાં તમારે થોડું ધ્યાન આપવાનું છે. એવી જ રીતે બીજો દાખલો છે. ચલો પહેલા શું કરીશું? સરવાળો. તો 40 વત્તા 50 કરવો પડે. 40 વત્તા 50 બરાબર જવાબ આવશે 90. અને એ જ રીતે 50 ને હવે આગળ લાવીશું. તો 50 વત્તા 40 બરાબર 90. તો બંનેના સરખા જવાબ આવી ગયા 90. હવે એ જ રીતે બાદબાકીમાં. તો 90 માંથી 50 બાદ કરીશું તો 40 અને 90 માંથી 1 વખત 40 બાદ કરીશું તો જવાબ આવશે 50. તો 1 વખત 90 માંથી 50 બાદ કરવાના અને 1 વખત 90 માંથી 40 બાદ કરવાના. એટલે કે મોટી સંખ્યામાંથી એક એક સંખ્યા 12 પરથી બાદ કરવાની છે. તમારી સ્વાધ્યાયમાં પેજ નંબર 54 ઉપર આવા ઘણા બધા દાખલા આપેલા છે, જે તમારે જાતે ગણતરી કરવાની છે. ત્યારબાદ ખૂટતા સ્થાન પૂર્ણ કરો. સ્વાધ્યાયમાં પેજ નંબર 59 ઉપર આવેલા છે અને આ દાખલા મોસ્ટ આઈમ્પી છે, કારણ કે આવા જ દાખલા પરીક્ષામાં પૂછાય છે. જો બાળકો રકમ આપેલી છે અને આ રકમ આપી દીધી છે, આ તમારે જે ખૂટતા સ્થાન છે જ્યાં ગુણ કરેલું છે ત્યાં રકમ આપેલી નથી, ત્યાં કઈ રકમ આવશે, કયો અંક આવશે તે આપણે શું કરવાનું છે? શોધવાનું છે. જ્યારે પણ સરવાળા પૂછ્યા હોય ત્યારે હંમેશા આપણે શું કરીશું? બાદબાકી કરીશું. અહીંયા 5 આપેલા છે અને જવાબ આપી દીધેલો છે 9, પરંતુ અહીંયા કયો અંક આધારે આપેલું ન હોય ત્યારે 9 માંથી 5 ને આપણે શું કરીશું? બાદ કરીશું. તો 1, 2, 3, 4 અને 5. 1, 2, 3 અને 4. તો અહીંયા શું આવશે? 4. હવે તમે સરવાળો કરી જુઓ. 5 વત્તા 4 બરાબર 9 જવાબ આવી ગયો. એ જ રીતે અહીંયા છે ઉપર સ્થાન નથી આપેલું, તો બંનેમાંથી ગમે તે સ્થાન ના આપેલું જ્યારે જવાબ આપેલો હોય ત્યારે જવાબમાંથી એ સંખ્યાને આપણે શું કરીશું? બાદ કરીશું. તો અહીંયા પણ ફરીવાર 7 માંથી 5 ને બાદ કરીશું. 1, 2, 3, 4 અને 5 કેટલા વધ્યા? 2 વધ્યા. તો અહીંયા આવશે 2. હવે તમે સરવાળો કરી જુઓ. 2 વત્તા 5 બરાબર 7. અહીંયા તો બંને આપી દીધેલા છે, તો 7 વડે કેટલા થાય? 7 પછી 8 અને 9. તો અહીંયા આપણે લખીશું 9. તો આપણો જવાબ આવી ગયો. એ જ રીતે બીજા દાખલામાં ચલો એ બંને સંખ્યા આપેલી છે, તો સરવાળામાં 0 વત્તા 6 બરાબર શું આવશે? 6 આવશે. ફરી વાર અહીંયા 1 અંક આપેલું છે, ડાયરેક્ટ જવાબ આપેલો છે, તો મેં કીધું એમ શું આવશે? બાદબાકી આવશે. 4 માંથી 4 જાય તો 0. હવે તમે સરવાળો કરો. 4 વત્તા 0 બરાબર 4. ફરી વાર 1 રકમ આપેલી નથી, જવાબ આપેલો છે 9 માંથી શું બાદ કરવાના છે? 4 બાદ કરવાના. 1, 2, 3, 4. 1, 2, 3, 4 અને 5. તો અહીંયા આપણે લખીશું 5. હવે 5 વત્તા 4 પરસેન્ટનો જવાબ આવી જશે. આ બધા સાદા દાખલા, પરંતુ જ્યારે આવા દાખલામાં વધીવાળા દાખલા હોય ત્યારે શું કરવાનું? તો બરાબર ધ્યાન રાખવાનું. જો અહીં 7 આપેલા છે અને 2 આપેલા છે, તો શું કરીશું? આપણે 7 માંથી 2 ને બાદ કરીશું. મેં કીધું કે જ્યારે 1 રકમ ના આપી દો ત્યારે બાદ બાકી કરો. તો 7 માંથી 2 છે, અહીંયા વધશે 5. હવે બાળકો તમે 7 વત્તા 5 કરશો તો 12 જવાબ થશે. બરાબર શું આવશે? 7 વત્તા 5 એટલે કે 12. તો એ 12નો બગડો અને એ બધી આપણે શું મૂકીશું? 1 મૂકીશું. હવે આપણે શું કરીશું? અહીંયા તો 3 રકમ આપેલી છે, ખૂટતું સ્થાન નથી, તો 3 રકમ સરવાળો કરીશું. તો 7 ના 1 8, 7 ના 1 8 ના 8 16. તો અહીંયા પણ 16નો ચોગડો અને એ બધી 1.
હવે આ બધીની ગણતરી કેવી રીતે કરવાની? તો અહીંયા તો કોષ્ટકમાં કંઈ આપેલું નથી, પરંતુ આપણે જવાબ આપેલો છે. તો મેં કીધું એ પ્રમાણે જ્યારે પણ જવાબ આપેલો હોય ત્યારે હંમેશા બાદબાકી કરવાની. તો 9 માંથી 2 તો બાદ કરવાના અને સાથે આ બધી પણ કરવાની, એટલે 2 એટલે 3 અને 9, તો 9 માંથી કેટલા બાદ કરવાના થશે? 3 બાદ કરવાના થશે. તો જવાબ આવશે 6. બરાબર, તો હવે તમે ગણતરી કરશો 6 અને 7, 7 અને 2 9. હવે આવા જ દાખલા જ્યારે આડા આપેલો હોય, આ ઊભા આપેલા હતા, પરંતુ આડા આપેલા હોય એની પછી કોષ્ટક આપેલું છે એની અંદર આપણે કયું જવાબ આવે એ લખવાનું છે. તો મેં કીધું એ રીતે જ્યારે પણ જવાબ આપેલો હોય ત્યારે મોટી રકમમાંથી નાની રકમને શું કરી દઈશું? આપણે બાદ કરી દઈશું. તો 137 માંથી ઓછા 122 ને આપણે શું કરીશું? બાદ કરીશું. 7 માંથી 2 બાદ કરો, 1 2, 1 2, 3 4 અને 5 બનાવશે 5. 3 માંથી 2 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0. તો આ કોષ્ટકમાં આપણે લખીશું 15. હવે ત્યારે તમે 122 વત્તા 15 કરશો ત્યારે 137 જવાબ આવી જશે. તો બાળકો, સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 59 ઉપર તમને આ આંકડા આપેલા છે, જે તમારે સમજી વિચારીને જાતે ગણતરી કરવાની છે. નમસ્તે.